હેલો મારા પ્યારા પ્યારા બચ્ચાઓ મારા વાલા વાલા બચ્ચાઓ મારા લાડલા બધા બચ્ચાઓ કેમ છો બધા મજામાં ઓકે હવે આજે ધોરણ દસ ની અંદર આપણે ભણવાના છીએ ત્રીજું યુનિટ જે છે ને હા જેનું નામ છે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ આપણા પાક તો આખો ભણી ગયા જોરદાર એનું આજે આપણે અહીંયા શોર્ટ નોટ ભણવાનું છે શોર્ટ નોટ ભણવાનું છે એટલે કે શોર્ટ નોટ ટૂંક નોંધ એટલે કે આ પાઠમાંથી કોઈ પણ ટૂંક નોંધ પૂછાય તમારે ટૂંક નોંધા જ લખવાની છે આ એટલે મારું નામ નથી લખવાનું આ અને ટૂંક નોંધ લખો અને જે રીતે હું તમને ટૂંક નોંધ સમજાવું છું શોર્ટ નોટ તમને સમજાવું છું ત્યારે તમને એક વસ્તુ કહું છું કે શોર્ટ નોટ મે આખે આખે અહીંયા પોઈન્ટ માં લખી લીધું એક પછી બીજો પોઈન્ટ બીજો પછી ત્રીજો પોઈન્ટ પણ તમારે શોર્ટ નોટ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આખે આખી શોર્ટ નોટ લખવાની હોય છે સેમા હા આખો પેરેગ્રાફ માં લખી દેવાની બરાબર અને આ બધી શોર્ટ નોટ ની પીડીએફ તમારી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે તો તમે ત્યાંથી મેળવી શકો છો તો એના માટે તમારે એપ્લિકેશન હર્ષ છે ડાઉનલોડ કરવાની હર્ષ બહાર છે ડાઉનલોડ કરવાની અને મારી બેચમાં જે ભણે છે ફાઈટર બેચના બધા વિદ્યાર્થીઓ એ તો જલસાથી ભણે છે એક્ઝામ આપતા આપતા ભણે છે મસ્ત રીતે ભણે છે ઓકે સો આ જે શોર્ટનો છે યુનિટ થ્રી જેનું નામ છે કૃષ્ણમૂર્તિની શોર્ટનોટ છે ઇન શોર્ટ ચલો એક પછી જઈએ અને જાતે બનાવેલી છે તમને સમજાઈ જાય એવી રીતે બનાવેલી છે જો સૌથી પહેલા ટૂંકા ટૂંકા અને મસ્ત મસ્ત વાક્યો લઈ છે એટલે ફટાફટ તમારા માઇન્ડમાં બેસી જાય જો પેલું જ વાક્ય છે અરુણ ઇસ અન એન્વાયરમેન્ટિસ્ટ એન્વાયરમેન્ટલિસ્ટ એટલે શું પર્યાવરણવાદી જે પર્યાવરણનું ધ્યાન રાખે છે જે પર્યાવરણની સુરક્ષા કરે છે એવો અરુણ છે તો અરુણ ઇઝ એન એનવાયરમેન્ટાલિસ્ટ પછી છે એટ ધ એનજીઓ હી ફાઉન્ડ એટ ધ એનજીઓ એને એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જેને ઇંગ્લિશમાં કહેવાય એક એવી સંસ્થા જેમાં સરકારી નથી કંઈ એમાં સરકાર કંઈ નથી કરતી એવી એનજીઓ એન્વાયરમેન્ટિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એનું નામ છે ઈ એફઆઈનું ટૂંકું ઘણી વાર પરીક્ષામાં પૂછે તો એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી ફાઉન્ડેડ એટલે સ્થાપના કરી વેન હી વોઝ સેવન્ટીન ઇયર ઓલ્ડ જ્યારે એ માત્ર સત્તર વર્ષનો હતો અરુણ ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ હી ફાઉન્ડેડ ધ એનજીઓ જ્યારે એ સત્તર વર્ષનો હતો બરાબર બે પોઈન્ટ તમને ખબર પડી પછી છે અરુણ ઇન્સ્પાયર્ડ બાય ક્લિનિંગ અ પોલ્યુટેડ લેક એને ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા ક્યાંથી મળી અરુણને કે ભાઈ મારે આ પર્યાવરણવાદી બનવું જોઈએ બધું સાફ સફાઈ કરવી જોઈએ તો કઈ ઇન્સ્પાયર્ડ એટલે કે એને પ્રેરણા મળી બાય ક્લિનિંગ અ પોલ્યુટેડ પોલ્યુટેડ પ્રદૂષિત લેક એટલે કે તળાવ એક પ્રદૂષિત તળાવ હતું નેક્સ્ટ ટુ ઈઝ આવશે એના ઘરની બાજુમાં એ એને ક્લીન કર્યું અને એમાંથી એને પ્રેરણા મળી

ટુઆ એવરી લિવિંગ જેટલા પણ પશુ પંખી વનસ્પતિ જીવ જંતુ બધા પ્રત્યે કેવી રીતે આપણે વિનમ્રતા રાખવી જોઈએ જોઈએ નમ્રતા કરુણા રાખવી જોઈએ એના ટીચર્સે શીખ્યું પછીનો પોઈન્ટ શું કે છે કે અરુણ લેફ્ટ ગૂગલ જોબ અરુણે એની ગૂગલમાં જે જોબ હતી એ જોબ પણ છોડી દીધી ગૂગલ ડોટ કોમ આવે ને હા લાખો રૂપિયાની કમાણી હોય સાહેબ અને સેના માટે છોડી દીધી પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ પર્યાવરણને બચાવવા માટે એણે એની જોબ છોડી દીધી આવા લોકો છે ને એટલે પર્યાવરણ બચે છે બાકી ઝાડવા નીચે જે અંગે આવતા હોય એને શું કહેવું આપણે અરુણાની ટી અરુણાનની ટીમે ક્લીન કર્યું એટલે સાફ કર્યું બીચ બીચ સાફ કરતા એની બધી વોટર બોડી બોડી એટલે કે નદી પાણી ભરેલું હોય એને વોટર વોટર કહેવાય ઘણી બધી બોડીઝ એને સાફ કરી ઇન ડિફરન્ટ સિટીસ અલગ અલગ સિટીમાં હૈદરાબાદ હોય ચેન્નાઈ હોય એ બધા ધે રેક્સ પાવડા હોય પછી સ્પેટ્સ રેક્સ અને રેક્સ એટલે સ્પેટ્સ એટલે પાવડો બરાબર રેક્સ એટલે દાંતાવાળું આવે આમ એને રેક્સ કહેવાય આખો પાઠ સમજાયો છે એની અંદર બધા ચિત્રો સાથે બધું સમજાયું છે એટલે કે તમે જો સીધા શોર્ટ નોટમાં ટપકી પડ્યા હોય તો પેલા પાઠ આખો સમજી લેજો અર્થ મૂવર્સ એટલે કે જેસીબી પ્રોકેન પોક પોકલેન પોક્ન એટલે કે જેસીબી નું બાપ મોટું મશીન આવે એવા બધા ટૂલ્સ નો એ ક્લીન વોટર બોડી વોટર બોડી એટલે કે જેમાં જેમાં પાણી ભર્યું છે અને એમાં કચરો છે એ સાફ કરવા માટે કેવા કેવા ટૂલ્સ એટલે કે હથિયારનો ઉપયોગ કરતા તો રેક્સ અર્થ બરાબર પછી છે ઈટ ટૂંક હવે કેટલો સમય લાગે એવો એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ એક તળાવ એક નદી આ બધું સાફ કરવામાં તમને ટાઈમ કેટલો લાગો એ તો તમે કોતો જ નથી અમનો તો ઈટ ટૂક બિટવીન ફાઈવ ડેઝ ટુ થ્રી મંથ પાંચ દિવસ પણ લાગે નાની જગ્યા હોય ને તો પાંચ દિવસમાં સાફ થઈ જાય અને અમુક મોટું તળાવ કેવું હોય અને કચરાની માત્રા પણ વધારે છે દિલ ખોલીને કચરો જો એની અંદર તો ત્રણ મહિના બહુ ઓછો કચરો હોય લેક લેકી નાનો હોય તો પાંચ દિવસનો સાફ થઈ જાય પણ હેવી કચરો હોય તો પાંચ ત્રણ મહિના લાગે પછી હવે એ લોકો શું પહેરે માટે શું કઈક પહેરીને તો જવું ને

જ્યાં જ્યાં ખાડા હોય એ ખાડા ભરવા માટે એને લેન્ડફિલ કહેવાય એ ભરવા માટે અમે બધો કચરો ત્યાં ઠાલવી દઈએ અને એ પણ ધ્યાન રાખીએ પર્યાવરણને બહુ નુકસાન જાય નહીં અરુણ એડવાઇસ ઇઝ પીપલ અરુણ લોકોને એડવાઇસ આપે છે એટલે કે સલાહ આપે છે ટુ રિડ્યુસ ગાર્બેજ ક્વોન્ટિટી ગાર્બેજ એટલે શું કચરો એની ક્વોન્ટિટી એટલે શું એની માત્રા કે ભાઈ તમે ઘરે કચરો જ ઓછો કરો તો કચરો બહાર નીકળશે જ ઓછો અને પર્યાવરણને નુકસાન ઓછું થશે એટલે રિડ્યુસ એડવાઇસ આપે છે સલાહ આપે છે રિડ્યુસ એટલે કે ઓછો કરવાની કચરાની માત્રા આપણે ઘરેથી જેટલો પ્રમાણમાં ઢગલા બંધ એક નહીં દહ પંદર કચરા પેટીઓ જે ભેગી કરી દઈશું ઓછી કરવાની વાત છે હી ઇન્વાઇટેડ એવરી સ્ટુડન્ટ એ દરેક વિદ્યાર્થીને આમંત્રણ આપે છે કોણ અરુણ ટુ હેલ્પ હિમ કે મને મદદ કરો એટલીસ્ટ ફોર આવર્સ એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી ફોર આવર્સ એટલે કે ચાર કલાક ઓન વીકેન્ડ્સ શનિ રવિ વીકેન્ડ્સ એટલે શનિ રવિ વીકના એન્ડમાં અઠવાડિયાના અંતમાં બે દિવસ આવે શનિ રવિ શનિ રવિમાં ચાર કલાકે મદદ કરો વિદ્યાર્થીઓને એવું કહે છે પછી ધ્યેય એટલે કોણ અરુણા અને એની ટીમ ઓફર ફેલોશીપ ફેલોશિપ એટલે કે ભાઈ અમે જે કામ કરીએ છીએ એમાં તમે આવો પાર્ટિસિપેટ કરો ભાગ લો એવો પ્રોગ્રામ પણ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ જેને પર્યાવરણમાં રસ છે જેને જંગલોમાં રસ છે જેનું પશુપંખીઓમાં રસ છે જેને તળાવ સાફ કરવામાં રસ છે એવા બધા વિદ્યાર્થીઓને ફેલોશિપ પ્રોગ્રામ આપે છે કે આવો અમારી સાથે જોડાઈ જાઓ દે ઓલ્સો ટ્રેઇન એનિમલ લવર્સ પ્રાણીના જે પ્રેમીઓ હોય એમને એ તાલીમ પણ આપે છે કોણ અરુણ અને એની ટીમ ફોટોગ્રાફર્સ જે જંગલોના હોય એને પણ તાલીમ આપે છે ફિલ્મ મેકર્સ જે ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવતા હોય છે ટુ ગેટ ઇન્વોલ્વ ઇન ધ વર્ક જેથી કરીને એ લોકો એના કામની અંદર ઇન્વોલ્વ થાય જોડાય અને ફાયદો પર્યાવરણને થાય થાયસ્ટ વોલન્ટીયર વોલન્ટિયર એટલે સ્વયંસેવક સ્વયં સેવક યંગેસ્ટ એટલે કે નાનામાં નાનો અરુણને એવું પૂછવામાં આવ્યું કે તમારા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની ઉંમર શું હોવી જોઈએ કે શું એના બાબતે જ્યારે ચર્ચા થાય ત્યારે અમારો નાનો નાનો સ્વયંસેવક છે ઈ એફઆઈ એટલે ખબર છે ને એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એનો સૌથી નાનો નાનો વિદ્યાર્થી છે એ ધોરણ ત્રીજાનો ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે બરાબર તો એકદમ સીધા સાદા સેન્ટેન્સ છે જે તમને આરામથી યાદ રહી જાય એમ છે તો હું તમને એકવાર પાછું યાદ કરાવી દઉં અરુણ છે એન્વાયરમેન્ટલિસ્ટ છે પર્યાવરણવાદી છે ફાઉન્ડેડ એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ઈ એફઆઈ એની એણે સ્થાપના કરી જ્યારે સત્તર વર્ષના હતા એને ઇન્સ્પિરેશન પ્રેરણા ક્યાંથી મળી ક્લિનિક અ પોલ્યુટેડ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ એના ઘરની બાજુમાં એક પોલ્યુટેડ પ્રદૂષિત તળાવ હતું સાફ કરીને અરુણ હેડ સપોર્ટિવ પેરેન્ટ્સ એના માતા પિતા બધા સાથ આપે હતા અરુણના ટીચર્સ હતા એણે ટોટ એટલે શીખ્યું હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા શીખવી બધા જ લિવિંગ બિંગ્સ એટલે કે જીવનારા જેટલા વનસ્પતિથી પશુપંખીઓ છે એમના પ્રત્યે રાખવાની અરુણ લેફ્ટ ગૂગલ જોબ ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ અરુણે ગૂગલની જોબ છોડી દીધી ને પ્રોટેક્શન આપવા માટે એને સંરક્ષણ માટે અરુણે અને ટીમ બીચ એટલે કે દરિયા કિનારો સાફ કરે છે અને વોટર બોડી જ્યાં જ્યાં પાણી ભરાયેલું હોય નદી તળાવ બધું સાફ કરે છે ડિફરન્ટ સિટીમાં અલગ અલગ સિટીમાં દે યુઝ કયા કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે પાણી સાફ કરવા માટે કચરો સાફ કરવા માટે રેક્સ સ્પેડ્સ અર્થ મૂવર્સ અને પોકલેન ઇટ ટુક બિટવીન કેટલા દિવસ લાગે ફાઇવ ડેઝ ટુ થ્રી મંથ પાંચ દિવસથી ત્રણ મહિના લાગે શું પહેરે છે માસ્ક સેનિટરી ગ્લોવ સેફ્ટી માટે ગાર્બેજ કલેક્ટ કરે છે લેન્ડફિલ સોરી કલેક્ટેડ ગાર્બેજ જે છે ભેગું કરાયેલો કચરો છે જ્યાં જ્યાં ખાડા કે હોય તે જમીનને ભરી દેવા માટે ઉપયોગ કરે છે કચરાનો લોકોને એડવાઇસ આપે છે ગાર્બેજની ક્વોન્ટિટી જે છે એ ઓછી કરો તમે ઇન્વાઇટેડ એવરી સ્ટુડન્ટ બધા વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કરે છે કે વીકેન્ડમાં શનિ રવિમાં ચાર કલાક તો અમને મદદ કરો દે ઓફર ફેલોશિપ પાર્ટિસિપેશન પ્રોગ્રામ કે ભાગીદાર થાવો અમારા કામમાં જે જે ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ છે એમ નહીં કહે છે અને તાલીમ આપે છે એનિમલ લવર્સ ફોટોગ્રાફર્સ ફિલ્મ મેકર્સને કે અમારા કામમાં ઇન્વોલ્વ થાવું જોડાવું અને નાનામાં નાનો યંગેસ્ટ વોલન્ટીયર જે છે ઇએફઆઈનો એ છે ધોરણ ત્રણનો વિદ્યાર્થી તો આ હતી એકદમ નાનામાં નાની મસ્ત ટકાટક શોટ નોટ ઓકે તમને આની પીડીએફ મળી જાય અને તમે તૈયાર કરી જ નાખો અત્યારથી આ બધું શરૂ જ કરી દેવાનું ઓકે સો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આ ચેનલ ને આટલી બધી લાઈક કરજો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર કર દેજ બેલમાં ટીન ટીન વગાડી